નમસ્કાર મિત્રો, એજ્યુગેટવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે સૌથી મોટી ગુડ ન્યૂઝ છે. તમને ખબર છે કે આપણી સેકન્ડ એક્ઝામ આવી ગઈ છે, દ્વિતીય સત્રની પરીક્ષા. મિત્રો, આ પરીક્ષા 28 જાન્યુઆરીની આસપાસ છે. તમારું ફિઝિક્સનું પેપર ક્યારે છે એ પણ ડેટ એની અંદર આપેલી છે. હું તમને એજ્યુગેટવીની કોમ્યુનિટી પોસ્ટની અંદર કહી દઈશ કે ફિઝિક્સનું પેપર કઈ તારીખે છે, 11th સાયન્સનું. અચ્છા, 11th સાયન્સના વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર જોવા આવ્યા છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી માટે સ્પેશિયલી અહીંયા હું છું, ફિઝિક્સની અંદર ટીચર છું ફિઝિક્સનો, તો તમને સમજાવીશ કે પેપર કઈ રીતના આવે. બરાબર, સ્કૂલની અંદર પેપર હું પણ કાઢવાનો છું, પણ હું તમને એ નહીં કહું કે ક્વેશ્ચન કયા કાઢીશ. તમને એટલું જરૂર કહીશ કે ક્વેશ્ચન નીકળશે કયા બેઝ પર, એ સ્ટુડન્ટને જાણવાનો અધિકાર હોય છે. બરાબર, હું જે કહું છું એનો તમને ફાયદો થવાનો છે. તો આ ફાયદામાં જો તમે સબસ્ક્રાઇબ કરી દેશો તો તમને સાચેમાં ફાયદો થશે. ખાલી તમે જોઈને જતા રહેશો તો આ બધી વાણી તમે ભૂલી જશો. એટલે જો તમે પણ તમારું સારું કરવા માગો છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, તમને ખબર છે કે આપણે 2 ચોપડીઓ ભણી છે આખા વર્ષની અંદર. એમાં પહેલી ચોપડી, એની અંદર 7 ચેપ્ટર હતા અને બાકીની જે ચોપડી છે બીજી, એની અંદર બાકીના 7 ચેપ્ટર છે. પહેલી ચેપ્ટર ચોપડીની અંદર ચેપ્ટરની વાત કરીએ તો 1 થી 4 જે ચેપ્ટર છે આ વખતે જે બીજી પરીક્ષા પૂછાવાની છે જાન્યુઆરી, એની અંદર એમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે? 1 થી 4 ચેપ્ટરમાંથી 9 માર્ક્સનું પૂછાવાનું છે. માપન અને એકમ, સુરેખ પથ પર ગતિ, સમતલમાં ગતિ અને ગતિના નિયમો, આમાંથી 9 માર્ક્સનું પૂછાવાનું છે તમને. બરાબર, હવે 9 માર્ક્સની અંદર યાદ રાખજો, ખાલી જગ્યા પણ પૂછી શકે છે, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે છે અને 3 માર્ક્સનો પૂછી શકે, 5 માર્ક્સનો નહીં પૂછે. હું જેમ કહું એમ યાદ રાખજો. પછી છે ચેપ્ટર નંબર 5 થી 7. તો 5 થી 7 નંબરના ચેપ્ટર એટલે કે કાર્ય ઉર્જા અને પાવર, અને બીજું છે ચાક ગતિ અને કણોના તંત્રો અને ચાક ગતિ. આ 2 ચેપ્ટરો એવા છે જેની અંદર 6 માર્ક્સનું પૂછાવાનું છે. શક્યતા છે કે ચાક ગતિવાળામાંથી 3 માર્ક્સનો એક સવાલ બને, શક્યતા છે. બરાબર, એટલે ચાક ગતિવાળું જે પ્રકરણ છે એમાં 3 માર્ક્સનો પણ સવાલ તમને તૈયાર કરવા, એ દ્રષ્ટિએ પણ કરવા. બાકી આ જે 4 ચેપ્ટરમાંથી તમને ખાલી જગ્યાઓ અને 2 ગુણના પ્રશ્નો પૂછી શકે છે. બાકીનું આ 5 થી 7ની અંદરથી તમને 3 ગુણનો પ્રશ્ન આવી શકે છે. અને વાત કરીએ 5મા ચેપ્ટરની તો 5માની અંદરથી 1-2 માર્ક્સનો પ્રશ્ન પૂછી નાખે ને 1 ખાલી જગ્યા પૂછી નાખે, એટલે થઈ ગયા 3 માર્ક્સ, ને પહેલામાંથી 1 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી નાખે, થઈ ગયા 6 માર્ક્સ. બીજી એક વસ્તુ, સેમ 2ની વાત કરીએ તો અહીંયા તો જેકપોટ છે બોસ. અહીંયા ટોટલ 35 માર્ક્સનું પૂછાવાનું છે, જેમાં ચેપ્ટર નંબર 8 થી 12, એટલે 4 ચેપ્ટર 35 માર્ક્સ, કોણ ના કરે. તો આ જે છે તમને 4 ચેપ્ટર પૂછશે એ લોકો 8 થી 12. ખાલી તમે 8 થી 12 કરીને જાઓ તો પણ તમારા ઘણા બધા ગુણ આવે એવા છે, તો પૂરેપૂરા ગુણ તમે કવર કરી શકો. ઉપરના જે અમુક ચેપ્ટરનો જૂનો થોડુંક વાંચજો એટલે તમને ખબર પડે. બરાબર, 35 માર્ક્સ તમને અહીંયા આવી જશે. બોલો, 35 માર્ક્સની અંદર કયા ચેપ્ટરમાંથી વધારે વેટેજનું પૂછાવાનું છે? ચેપ્ટર 7 ગુરુત્વાકર્ષણ છે, સોરી ચેપ્ટર 5 તમને કહેવાનું ભૂલી ગયો, તો એ છે કાર્ય ઉર્જા અને પાવર. બરાબર, ચેપ્ટર 7 ગુરુત્વાકર્ષણ છે, ચેપ્ટર 8 છે તમારું એના આગળનું ચેપ્ટર છે. મતલબ મેઇન મારો મુદ્દો એ કહેવાનો ભાવાર્થ એવો છે, 1 થી 4 ચેપ્ટર 9 માર્ક્સ, 5 થી 7 ચેપ્ટર 6 માર્ક્સ અને 8 થી 12 ચેપ્ટર કેટલા માર્ક્સ? 35 માર્ક્સ. ઓકે, આટલું તમે યાદ રાખજો. બ્લુ પ્રિન્ટની અંદર આટલી જ વાત છે ભાઈ, આ વખતે જો પેપર આવે તો આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આવી શકે છે. બીજી એક વસ્તુ, સર સેક્શન ડીની અંદર કયા ચેપ્ટર્સ પૂછાશે? અમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ક્યાંથી મળશે? શું PDF છે? શું બોર્ડે જે પેપર નીકાળ્યું છે અથવા તો જે વિવિધ પ્રકારની સ્કૂલો પેપર નીકાળવાની છે એ પેપર મારી પાસે આવી શકે? ના આવી શકે, પણ એની પ્રેક્ટિસ તું કરી શકે છે. કઈ રીતના? તો કે જેટલી પણ જૂની એકમ કસોટીઓ લીધી છે એ એકમ કસોટીમાંથી જ પેપર બને. બરાબર, મોટાભાગનું પેપર સ્કૂલવાળા શું કરે બિચારા, મતલબ જે ટીચર હોય, છોકરાનું લેવલ આજકાલ જોવે છે, રીલ્સ જોઈ ખાય છે આખો દિવસ, એટલે છોકરા કંઈક નવું ટ્વિસ્ટિંગ ના કરી શકે, એટલે એ લોકો શું કરશે, સ્કૂલનું પેપર જ પૂછશે. બરાબર, સ્કૂલની અંદર બી બોર્ડનું પેપર જ પૂછશે, અને એની અંદરની બી ખાલી જગ્યા એવી છે તમને ખાલી કરી નાખે એવી, એટલે તમને બહુ ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરવો જોઈએ એકોર્ડિંગ ટુ મી. જુઓ, અહીંયા સેક્શન ડીની વાત કરું તો સેક્શન ડીની અંદર 5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે, કેટલા? ખાલી 2, અથવામાં 1 પ્રશ્ન આવી શકે છે, પણ એ ચાન્સ કોની ઉપર મારે? તો 8મું ચેપ્ટર 11મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર, આટલા જ ચેપ્ટર એવા છે. એમાં થર્મોડાયનેમિક્સમાં 100% 5 માર્ક્સનો સવાલ આવવાની પૂરેપૂરી ગેરંટી. બરાબર, થર્મોડાયનેમિક્સની અંદરથી 5 માર્ક્સનો સવાલ આવી શકે છે. 11 નંબરનું ચેપ્ટર છે, એમાં પણ 90% આવી શકે છે, અને 8માની અંદરથી લે છે કે નહીં એ થોડું ખચબચ છે, કેમ કે ખબર નહીં, લઈ બી શકે ના બી લઈ શકે, અથવામાં બી મૂકી શકે. બાકી થર્મોડાયનેમિક્સ તમે માની લો કે કદાચ તમારી સ્કૂલની અંદર એવું બી કરી શકે, 12 થર્મોડાયનેમિક્સનો 5 માર્ક્સનો પ્રશ્ન, એની ઓરમાં પણ થર્મોડાયનેમિક્સનો 5 માર્ક્સનો પ્રશ્ન, 12મું ચેપ્ટર
ઓરમાય 12મું ચેપ્ટર ને પછી 11મું આપેલું હોય એવું પણ બની શકે છે બેટા. ઓકે, કંઈ પણ શક્યતાઓ છે. હું કેવું કરીશ એ હું ના કહી શકું, કેમ કે મને મારું ખબર છે હું કેવી રીતના પૂછવાનો છું પેપરની અંદર. એટલે અલગ અલગ ટીચર્સની અલગ અલગ મેન્ટાલિટીઝ પ્રમાણે અલગ અલગ પ્રકારના પેપર સેટ થતા હોય છે. તમને જેમાં ફાયદો થાય એ રીતના મેં આખું પેપર સેટ સમજાવ્યું. અચ્છા, મને એવું કહેશો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ છે તમને, બરાબર? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમે ક્યાંથી મેળવશો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમે ક્યાંથી મેળવશો? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને મળી જશે આખા સેમ સેમેસ્ટરના, બંને સેમેસ્ટરના ઇમ્પોર્ટન્ટ નોટ્સ સાથે બધું જ મળી જશે. એજ્યુગેટવીની અંદર જોડાવો 11 સાયન્સના ગ્રુપની અંદર. 11 સાયન્સના ગ્રુપની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. નીચે ડિસ્ક્રિપ્શન ઉપર જશો એટલે 11 સાયન્સના ગ્રુપની લિંક આપેલી છે. નીચે એક બીજો કેમિસ્ટ્રી સોરી બાયોલોજી માટેના મોસ્ટ આઈએમપીનો વિડીયો પણ છે. બાયોલોજી માટેના આઈએમપીનો વિડીયો પણ આપેલો છે. વોટ્સએપ ગ્રુપ પણ આપેલું છે, આઈએમપીમાંથી કરજો, બધું આવડી જશે. વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે, તમને બહુ ફાયદો થશે. અને એટલું કરશો એટલે તમારા મેક્સિમમ માર્ક્સ કવર થશે ભાઈ. અને આ જે પીડીએફ તમને મળશે એ પીડીએફની અંદર બ્લુ પ્રિન્ટ પણ આપેલી હશે, પણ બ્લુ પ્રિન્ટ હું જે સમજાવું એવી રીતના કોઈ નહીં સમજાવી શકે તમને. એટલે બ્લુ પીડીએફ હમણાં મેં જે કીધું એ ચોપડામ લખી લેજો, થોડી વાર કામ લાગશે. અને આ જે પીડીએફ છે એની અંદર આઈએમપી બધું આપેલું હશે. ઇમ્પોર્ટન્ટ શું? તો કે MCQs, પછી 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના ક્વેશ્ચન્સ. આટલું પૂરેપૂરું જેવું મોકલું નહીં કરે ને, એના 50માંથી 50 માર્ક્સ આવશે, ના આવે એની પૂરેપૂરી ગેરંટી. આવશે એટલે આવશે. મિત્રો, આટલી બધી બોલવાની માથાકૂટ મેં કરી તમારી માટે, આવું બધું લખ્યું, બહુ બધું યાંત્રિક ઉર્જાનું મેં શું કર્યું, અલગ અલગ ઉર્જાઓની અંદર રૂપાંતરણ કરી નાખ્યું છે. મારી જેટલી પણ સ્થિતિ ઉર્જા હતી તમારા માટે મેં પૂરેપૂરી ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરી દીધી છે. અત્યારે મારી પાસે થોડીક પણ ગતિ ઉર્જા નથી, એટલે બધી બધી પાછી હવે શામાં રૂપાંતરિત થશે? સ્થિતિ ઉર્જાની અંદર. એટલે મારી સ્થિતિ ઉર્જાને થોડુંક વધારે સ્થિર કરવા માટે તમે સબસ્ક્રાઇબ કરશો તો મારામાં નવી એક ગતિ ઉર્જા આવશે, અને એ નવી ગતિ ઉર્જા સાથે હું આવનારા વિડીયોની અંદર તમને મળીશ. થેન્ક યુ સો મચ.